કચ્છના પદ્ધર નજીક આવેલા LLDCમાં આજ રોજ EFIRનો ઉપયોગ લોકો કેવી રીતે કરી શકે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્ધર નજીક આવેલ LLDCના હોલમાં આજરોજ EFIRનો કેવી રીતે લોકો ઉપયોગ કરે અને લોકોને પોતાના વાહન અથવા ફોન ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ એક એપની લોન્ચ કરવામાં આવી છે, જેમાં આપણે ઘરે બેઠા જ આપણી ફરિયાદ કરી શકીએ અને પોલીસ સ્ટેશનના ધક્કાથી મુક્તિ મળી છે. ત્યારે આ એપનો વધુ લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે હેતુથી આજે BMCBના નર્સિંગ સ્ટાફ તેમજ આ વિસ્તારના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને લોકો આ એપનો ઉપયોગ કરે તેવું પણ DYSP JN પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતે પણ આ એપનો ઉપયોગ કરશે અને બીજા લોકો સુધી પણ આ લાભ મળે તેવું પણ આ વિસ્તારના આગેવાનોએ જણાવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ SP સૌરભ શિવની આગેવાની હેઠળ આ અવિનશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ પોલીસ અધિક્ષક JN પંચાલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આ વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ જાટિયા, જિલ્લા પંચાયત સદસ્ય નારાયણભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ડાહ્યાભાઈ આહિર, જૈનિશભાઈ વરુ, અંબિકાબેન, BMCB પ્રિન્સિપાલ મહેશ ગોસ્વામી, LLDC રાજેશ આહિર, વિરમ મોરિયા વગેરે લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનો સંચાલન રમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પધરર PSI VB ઝાલા તેમજ પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અલી મોહમ્મદ ચાકી, JDSTV કચ્છ. તારીખ 23/7/2022 રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં હોમ ડિપાર્ટમેન્ટ તરફથી EFIRનો લોન્ચિંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ EFIR બાબતે પોલીસ સ્ટેશનની હદમાં રહેતા તમામ નાગરિકો જાગૃત થાય તે માટે અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં અવેરનેસના કાર્યક્રમ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી સૌરવસિંહ સાહેબે સૂચના આપેલ, જેના ભાગરૂપે આજરોજ પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ LLDC ખાતે EFIR અંગે એક અવેરનેસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તમામ ગામોના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ તથા નર્સિંગ કોલેજના બાળકોને આ બાબતે માહિતગાર કરવામાં આવેલા અને રાજ્ય સરકારની જે અલગ અલગ સેવાઓ છે તેનો લાભ લેવા માટે તેઓને જાગૃત કરવામાં આવેલા. ગુજરાત પોલીસની અલગ અલગ સેવાઓ છે તે બાબતે પણ માહિતગાર કરી અને મોટરસાઇકલ ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુનાઓ EFIRના માધ્યમથી જાહેર કરવા માટે તેમને અવેર કરવામાં આવેલા છે. લોકોને અહીંયાથી શું સંદેશો આપશો? આ બાબતે તમામ નાગરિકોને એ જ વિનંતી છે કે જ્યારે પણ મોટરસાઇકલ ચોરી અથવા તો વાહન ચોરીનો બનાવ બને અથવા મોબાઈલ ચોરીનો બનાવ બને ત્યારે ત્વરિત આ સીમાનો લાભ લઈ અને લોકલ પોલીસને જાણ કરવામાં આવે, જેથી ગુનો અટકાવવા માટે અને ગુનો શોધવા માટે પોલીસને